एक हिंदी सादी अने सीधी रचना थी करूं छूं। बहु समझी सकाय एवी सादी भाषा में कोई अज्ञात कवि नी आ रचना छे। कर्म तेरे अच्छे है, कर्म तेरे अच्छे है, तो किस्मत तेरी दासी है। कर्म तेरे अच्छे है तो किस्मत तेरी दासी है। दिल तेरा अच्छा है, दिल तेरा अच्छा है तो घर में मथुरा काशी है। दिल तेरा अच्छा है तो घर में मथुरा काशी है। आपने बधा ने सुखी थवू छे के दुखी थवू छे, મારી મને ખબર હોય, તમારી તમને ખબર હોય, પણ લગભગ આપણે વિચારવા જઈએ જનરલી તો બધા બિચારા સુખી થવા માંગે છે। દરેકની મહેનત એક જ રહી છે અને એટલા માટે જ છે કે ગમે તે હિસાબે હું સુખી થાઉં। અરે આપણી તો મને ઈચ્છા રહેલી છે સુખી થવાની, પણ નાનામાં નાના જંતુ એના છે એમને પણ સુખી થવાની ઈચ્છા છે અને એ પણ એમની હેસિયત પ્રમાણે સુખી થવા માટે મહેનત કરે છે। માણસ જરા એકદમ મોટો છે એટલે એની રીતે સુખી થવા માટે પ્રયાસ કરે છે, જ્યારે નાના નાના જાનવરો છે એ એમની સ્થિતિ પ્રમાણે સુખી થવા માટે પ્રયાસ કરે છે। પણ સુખી થવા માટે પહેલી શરત એવી છે સારા થવું। જ્યાં સુધી આપણે સારા ન થઈએ ત્યાં સુધી સુખી થવાની કોઈ શક્યતા નથી। આ સનાતન સૂત્ર જેવી વાત રહેલી છે, સુખી થવું હશે તો સારા બનવું પડશે અને જ્યાં સુધી આપણે સારા નહીં બનીએ ત્યાં સુધી સુખી થવાની કોઈ શક્યતા નથી। આપણે ઘણી વખત નાના નાના કારણે દુખી થતા હોઈએ અને નાના કારણ ઘણી વખત આપણે શોધી લઈએ દુખી થવા માટે, બોલો, મળતો ન હોય ને નાનો કારણ તો શુદ્ધ શોધી લઈએ। ગરમી થાય, આ નાનો કારણ આપણે શોધી લીધો, થાય ગરમી થાય એમાં શું, ગરમી થવાની, આપણે થોડા સ્વર્ગમાં બેઠેલા છીએ, આપણે થોડા મોક્ષમાં બેઠેલા છીએ, કે ન હોય ત્યાં કને ગરમી ને ન હોય ત્યાં કને ઠંડી, આપણે એવા ક્ષેત્રમાં બેઠા છીએ કે જ્યાં ગમે ત્યારે ઠંડી પણ હોઈ શકે અને ગમે ત્યારે ગરમી પણ હોઈ શકે, ગમે ત્યારે ગમે તેવું વાતાવરણ હોઈ શકે એવા સ્થાનમાં આપણે બેઠેલા છીએ, તે છતાં પણ આપણે નાની નાની વાતો શોધી લઈએ અને આ નાની નાની વાતો શોધ્યા પછી દુઃખી થતા હોઈએ। ઘરમાં કે આપણા જીવનમાં આમ આપણે ધારીએ છીએ તેના કરતા પણ આપણને સારામાં સારી સવલતો મળેલી હોય, સારામાં સારી સુવિધાઓ મળેલી હોય, તે છતાં પણ મોટી સુવિધાઓ વાતી પણ અને સારી સુવિધાઓ વાતી પણ માણસ શું શોધી લે, શું શોધી લે, દુખી થવાની કાંઈ ને કાંઈ વાત શોધી લે અને એના કારણે માણસ ઘણી વખત પોતાના હાથેથી પોતે દુખી થતો હોય। એક ભાઈ, એને કોઈ ભાઈ છેતરી ગયા ધંધામાં, તો એ ભાઈ ઘડીએ ઘડીએ પોતાના મિત્રને વાત કરે કે ફલાણો મને છેતરી ગયો। ચલો એક વખત એને વાત કરી તો પતી ગઈ, પણ જયારે જયારે મિત્ર ભેગો થાય ત્યારે પેલા ભાઈ ની વાત કરે કે મને ધંધામાં છેતરી ગયો, પેલા મિત્રને કંટાળો આવ્યો કે આ એકની વાત, એકની એક વાત જયારે જયારે ભેગો થાઉં છું ત્યારે કર્યા કરે છે, ભાઈ છેતરી ગયો, છેતરી ગયો, વર્ષ
થઈ ગયો, બે વર્ષ થઈ ગયા, તું એકદમ સરસ મજાનો ધંધો કરે છે, તને જરા માત્ર ખામી નથી, હવે છેતરી ગયો છે ને ઘડીએ ઘડીએ શું કામ તું યાદ કરે છે? એટલે મિત્ર એને સમજાવે કે ભાઈ તને ધંધામાં ખોટ છે, તું ભૂખે મરે છે, તને સગવડો નથી મળી, તને સગવડો પૂરી મળી છે, ધંધો તારો સારો ચાલે છે, વર્ષો પહેલા જે મિત્ર તને છેતરી ગયો છે, જે ભાઈ તને છેતરી ગયો છે, એની ઘડીએ ઘડીએ યાદ દેવડાવી કરી અને મને હવે તું હેરાન કરે છે, મહેરબાની કરી હવે હું તને તારી પાસે આવું ને ત્યારે આ તારા ભાઈએ જે છેતરામણી કરી છે એની વાત ના કરતો, પણ એ રહે નહીં, રહે નહીં. આવી આવી વાતો કર્યા પછી પણ છેલ્લે છેલ્લે પેલા ભાઈ ની વાત કરે કે છેતરી ગયો. મિત્ર વિચારે છે આના માટે મારે કઈ રસ્તો કરવો પડશે, એને છોડાય પણ નહીં, જૂની ભાઈબંધી છે અને એ વાત છોડ્યા જૂની એવું મારે કઈ કરવું છે. એટલે એક દિવસે એ મિત્રની પાસે ગયો. થોડી આડી અવડી વાતો કર્યા પછી પેલો છેતરી ગયો છે વાત કરી, એનાથી પેલા મિત્રે વાત ચાલુ કરી દીધી કે દોસ્ત આજે હું એક જોક લઈને તારી પાસે આવ્યો છું, મારી ઈચ્છા રહેલી છે કે આજે તને જોક સંભળાવવો છે, સાંભળ, તને મજા પડશે સાંભળતા સાંભળતા અને મને મજા પડશે કહેતા કહેતા, એવો સરસ મજાનો નાનકડો જોક કર્યો. જોક સાંભળ્યા પછી પેલો હસ્યો, સારી રીતે હસ્યો, મુક્ત હાસ્ય કર્યું, બંનેને મજા આવી ગઈ. બીજા દિવસે પાછો મળે છે અને એનો એ જોક કરે છે. નવો હોય ત્યારે જરાક સાંભળવાની મજા આવે, એકનું એક જોક હોય તો પછી તો આપણા મગજમાં ગોઠવેલું પડી હોય ને. અમે પણ ઘણી વખત વ્યાખ્યાનમાં પ્રયાસ એવો કરીએ કે એકની એક વાત અને એકનો એક દાખલો ઘડીએ ઘડીએ ના આવે એની સાવધાની રાખીએ. પ્રયત્ન કરીને પ્રવચનમાં નવો દ્રષ્ટાંત આવે એ સારું, પણ જૂનો દ્રષ્ટાંત એનો એ આવે મજા ના આવે. તમે ગમે તેટલા ફ્રેશ થઈને આવ્યા હો એની એ જૂની વાત સાંભળવા મળે તો મજા ના આવે. ભલે સાંભળવાના તમે રસિયા રહેલા હો, સાંભળવાની તમને જિજ્ઞાસા રહેલી હોય, છતાં પણ જૂની જૂની વાતો અને એકની એક વાતો વારે ઘડીએ સાંભળવાની મજા ના આવે. બીજી વખત જયારે જોક કર્યો ત્યારે હસ્યો ખરો, પણ પેલી વખત ના જોક વખતે જેટલો હસ્યો એટલો બીજી વખત ના હસ્યો. ત્રીજા દિવસે આવ્યો અને ત્રીજા દિવસે એનો એ જોક કર્યો ત્રીજા દિવસે. આજે તો જરાય હસ્યો નહીં. ચોથા દિવસે આવ્યો એનો એ જોક કર્યો. આવી રીતે ચાર પાંચ છ દિવસ સુધી એકનો એક જોક કર્યો. એટલે સામેથી પેલો મિત્ર કહે છે કે ભાઈ એકનો એક જોક કરીને મને તું હવે કંટાળે છે, કંટાળો આપે છે. આ એકનો એક જોક કર્યા કરે છે છ દિવસ થયા. પેલો મિત્ર કહે છે છ દિવસમાં તું કંટાળી ગયો, બોલો. એકનો એક જોક સાંભળતા સાંભળતા છ દિવસમાં તને કંટાળો આવી ગયો, હવે તું વિચાર મારી વાત કે તારી એકની એક વાત હું છ વર્ષથી સાંભળું છું કે હું દુઃખી છું ને મિત્ર મને છેતરી ગયો, હું દુઃખી છું ને મિત્ર મને છેતરી ગયો. છ વર્ષથી એકની એક વાત બોલ, મને કેટલો કંટાળો આવ્યો હશે અને મેં તારી સામે આ વાત સાંભળતા સાંભળતા ધીરજ કેટલી રાખી હશે. આવી એકની એક વાતો ઘણી ઘણી વખત આપણે પણ વાગોળી વાગોળી વિચારી વિચારી અને હાથે કરીને પરેશાન થતા હોઈએ. વાત પતી ગઈ હોય, ચાર મહિના નીકળી ગયા હોય, જેની સાથે વ્યવહાર થયો હોય એ માણસ ભૂલી પણ ગયો હોય, તે છતાં પણ એની એ વાત દોહરાવ્યા કરીએ તો ઘણી વખત થઈ ગયેલી કેટલીક નકામી વાતો આપણે યાદ કરી અને
શું થઈએ? દુઃખી થઈએ. આપણે બધા આમ જોવા જઈએ તો સારા બનવા માટે સર્જાયા છીએ. જન્મ મળ્યો છે ને આપણને સારા બનવા માટે મળ્યો છે. સમાજ તો સારો થશે નહીં થાય રૂકા ફિકર કરીએ. આખા સમાજનું માથે રહી કરી અને ફેરવ્યા કરીએ કે સમાજમાં આમ ચાલે છે ને સમાજમાં તેમ ચાલે છે ને સમાજમાં આમ છે ને સમાજમાં તેમ છે ને લોકોના ઠેકાણા નથી જવા દેને વાતો. તું સારા માટે સર્જાયો છે અને તું સારો થવા માટે પ્રયાસ કર. તું સારો થઈ જઈશ તો ધીમે ધીમે સમાજ પણ સારો થશે. તારા ખુદના ઠેકાણા ન હોય અને તું સમાજની ચર્ચાઓ કર્યા કરે એમાં ક્યાં વાત આગળ વધે? આપણે બધા સારા માટે સર્જાયા છીએ અને સુખ છે ને સારા માણસને જ મળે. સુખ સારા માણસને જ મળે. બરાબર બેસે છે ને વાત? મારા મગજમાં તો ઠીક ઠીક બેસી ગઈ છે. આપણે સારા માણસ ન હોય અને પછી કહીએ કે હમણાંથી સુખી નથી, ગમે તેવું સુખ નથી મળ્યું, નથી મળ્યું એનું કારણ છે હજી પૂરો તું સારો નથી થયો. જ્યાં સુધી અધૂરો સારો હોય ત્યાં સુધી તને ઓછું સુખ મળશે, પણ પૂરો જયારે સારો થઈશ ત્યારે તને પૂરું સુખ મળશે. મેં ગઈકાલે વાત કરી હતી કે વૈજ્ઞાનિકોએ સંશોધન કર્યું છે કે જે માણસ અપ્રમાણિક હોય અને સ્વાર્થી હોય એને કુદરત ક્યારે પણ સાથ આપતી નથી. કુદરત ક્યારે પણ સાથ નથી આપતી, એ સાફ સાફ વાત છે. બલકે જે માણસ અપ્રમાણિક અને સ્વાર્થી હોય કુદરત એને સજા કરે છે. આ ચોથારાની કે ત્રીજારાની વાત નથી, આ રોજ બરોજની વાત છે કે જે માણસ સ્વાર્થી છે, જે માણસ અપ્રમાણિક છે એને કુદરત સાથ નહીં આપે પણ સજા કરશે અને કરે છે. આપણે જોઈ રહ્યા છીએ બિલકુલ હમણાં તાજું સંશોધન છે કે કુદરત બહુ જ સજાગ છે. આપણે બરાબર કુદરત વિશે જાણતા નથી પણ ઠીલ બરૂપ જરા જરૂર થાય છે. આપણે કુદરત વિશે આપણે જાણતા નથી પણ કુદરત વિશે આપણને ઠીલ ચોક્કસ થાય છે, ચોક્કસ થાય છે. આમાં કઈ માનવા જેવી વાત નથી, આના પર શ્રદ્ધા કેવળ રાખવા જેવી વાત નથી. આ તો સીધે સીધી વાત રહેલી છે કે અમુક લોકોને કુદરત સાથ આપે છે, અમુક લોકોને કુદરત સાથ દેતી નથી. સાથ નથી દેતી એનું કારણ કુદરત સૂતી નથી. સાથ નથી દેતી એનું કારણ છે એ માણસને જે એના માટે માહોલ ઉભો કરવો જોઈએ એવો માહોલ હજી ઉભો નથી કર્યો. બાકી કુદરત આજે પણ સજાગ છે, એ સજા પણ કરે છે અને સાથ પણ આપે છે. દ્રષ્ટાંતથી વાત આપણે સમજીએ, કારણ કે માર્ગાનુસારીના બોલ છે એ સારા થવા માટે છે અને સારા ત્યાં સુધી થઈશું નહીં ત્યાં સુધી સામાયિક ઉગી નીકળશે નહીં. જ્યારે આપણે સારા થઈશું ત્યારે સામાયિક ઉગી નીકળશે, ત્યારે ધર્મ કરણી બધી ઉગી નીકળશે. પણ એનો એ મતલબ નથી કે આપણને બધી ધર્મ ક્રિયાઓ જતી કરવાની છે. એક ધર્મ ક્રિયા જતી કરવા જેવી નથી, કારણ કે આ બધી ધર્મ ક્રિયાઓથી આપણે સારા થવા માટે પ્રયાસ કરી રહ્યા છીએ. તો સારો જે વ્યક્તિ હોય એને કુદરત આજની તારીખે બહુ સાથ આપે છે. એવી વાત આપણે ગઈકાલે પણ કરી હતી કે જે વ્યક્તિનું જીવન ખરાબ હતું તેને કુદરતે સાથ ના આપ્યો અને જે વ્યક્તિનું જીવન સારું હતું એને કુદરતે સાથ આપ્યો. કુદરત કેટલો સાથ આપે છે? દૂર હોય તો નજીક આવી જાય. કુદરત જો દૂર હોય તો નજીક આવી જાય અને અગર જો માણસ ખરાબ રહેલો હોય
तो नजीक हो तो कुदरत दूर हटी जाए। अपने घनी वक्त बोलिए कुदरत अपना साथ देती नहीं, कुदरत अपना साथ देती नहीं। अपना सूत्रों बदा खोटा नहीं, बिल्कुल साचा रहना है। कुदरत साथ क्या थी दे, तू बगड़ी गयो छे, तू सारो नहीं, माटे कुदरत तने साथ आपती नहीं। अगर तू सारो बनी जा तो कुदरत साथ आप से। दृष्टांत की बात जानिए, एक कुटुंब बदू त्रण भाई एमना घर में खेतीवाड़ी खेतीवाड़ी ना वातावरण वच्चे वचेटियो भाई वचेट भाई ये भणी 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 ने प्रोफेसर थयो। एना लग्न थया अने नसीब छो कि एने पत्नी मळी, ए पण भणेली अने प्रोफेसर ने तो भणेली पत्नी मळी। હકીકતમાં પ્રોફેસર સામે અભણ પત્ની હોય ને તો વધારે સારું સેટ થાય। ભણેલી હતી એટલે એ પણ સર્વિસ કરતી હતી, એ પણ જોબ કરતી હતી, એને પણ પૈસા મળતા હતા। પ્રોફેસર નો પણ જોબ એટલે સારા પૈસા મળે। એ શહેરમાં રહેતો હતો પ્રોફેસર, જ્યારે એનું કુટુંબ ગામડામાં રહેતું, એમના ત્રણ ખેતર હતા। એક ખેતર નદી કાંઠે હતું, નદી કાંઠે જે ખેતર હતું એમાં પાક સારો મળતો હતો, અને એ નદી કાંઠેના ખેતરમાં મોટો ભાઈ અને પિતાજી કામ કરતા હતા, અને નાનો ભાઈ એક નાનકડો જોબ કરતો હતો। બીજો ખેતર એમાં કુવો હતો અને કુવાના પાણીથી એ પાક લેતા હતા, પણ ત્રીજો જે ખેતર હતો એકદમ વૃક્ષ ખેતર હતો। એ ખેતરની જમીન ફળદ્રુપ ન હતી, એટલે મોટો દીકરો બાપની સાથે ખેતરમાં કામ કરે છે, નાનો દીકરો એનો નાનો જોબ છે, એમાં એ કમાય છે ને જીવે છે, અને વચ્ચે પ્રોફેસર છે, વેલ સેટ, એને ખેતર વેતરની કઈ જરૂર નથી, એને પાક ઉતારવાની પણ કઈ જરૂર નથી। એક દિવસે એના પિતાજીને વિચાર આવે છે, કુદરત જુઓ કેટલી કેટલી જાગતી છે કુદરત। पिताजी ने विचार आया खेडूत ने कि हमें उम्र मारी वधे छे, निवृत्ति लई लेवी जोईए,